ગુજ્જુ પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં તારીખ 5 જુલાઈ 2020 રવિવારે આવતી અષાઢ મહિનાની પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાનું મહાત્મ્ય જણાવેલું છે. સંત કબીરદાસ કહે છે કે હે દુન્યવી માણસો, ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. જ્યાં સુધી ગુરુનું જ્ઞાન નથી મળતું ત્યાં સુધી માણસ અંધકારમાં ભટકતો રહે છે. ગુરુની કૃપા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દુન્યવી બંધનમાં બંધાઈ રહે છે. જીવનમાં સંસારમાં સાચો રસ્તો બતાવનાર એ ગુરુ જ છે. આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે. હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાન કરતાં ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. તેથી જ આ દિવસે એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. કૃતજ્ઞતા વ્યક્ત કરવા ગુરુ દક્ષિણા આપવામાં આવે છે. આવતીકાલે ગુરુ પૂર્ણિમા સાથે ચંદ્રગ્રહણ પણ થવા જઈ રહ્યું છે, તો સમયસર ગુરુની પૂજા કરવાનું વિધાન જણાવાયું છે. જો ગુરુની પૂજા કરવા ગુરુના સ્થાને ન જઈ શકાય તો ઘરમાં જ રહીને ગુરુની પૂજા કરવી. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠી નિત્યક્રમથી પરવારી, બાજટ પર સફેદ વસ્ત્ર પાથરી, ગુરુની મૂર્તિ અથવા તો ફોટો સ્થાપિત કરવો, ગુરુની અબીલ ગુલાલ કંકુ વગેરેથી પૂજા કરી મીઠાઈ ફળ પંચામૃત અને સુગંધિત ફૂલની માળા અર્પણ કરવી. ત્યારબાદ આરતી કરી ગુરુને વંદન કરી ઓમ ગુરુભ્યો નમઃ, ઓમ ગુરુભ્યો નમઃ, ઓમ પરમાત્માય નારાયણાય ગુરુભ્યો નમઃ, ઓમ વેદહિ ગુરુદેવાય વિદ્મહે પરમ ગુરુવે ધીમહિ તન્નો ગુરુ પ્રચોદયાત, આ મંત્રનો જાપ કરવો. ચંદ્રગ્રહણ સવારે 8:38 શરૂ થશે, તેમજ બપોરે 11:31 સમાપ્ત થશે. ગ્રહણનો સમયગાળો 2:43:24 રહેશે, જેની અસર ભારતમાં નહીં દેખાય કારણ કે તે એક પડદો ચંદ્રગ્રહણ છે. માટે આ ગ્રહણ દરમિયાન ગુરુની પૂજા અર્ચના કરી શકાય છે. ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. મહાભારતના લેખક મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ આ જ દિવસે થયો હતો. સનાતન સંસ્કૃતિના ધર્મપુરાણોના લેખક મહર્ષિ વેદ વ્યાસ જ માનવામાં આવે છે. તેમણે વેદની રચના કરી, આથી જ તેનું નામ વેદ વ્યાસ રાખવામાં આવ્યું. મહર્ષિ વેદવ્યાસને આદિગુરુ પણ કહેવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાનો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.